આપતી એક જાહેરાત આપ તો મોટા ભાગના વાલીઓને ખબર છે કે બરાડ સ્કૂલ માત્ર અમરેલીની એક એવી સ્કૂલ છે કે જે ભણાવવાની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ ચલાવે છે અને ઘણા વાલીઓએ સાંભળેલું હશે કે ટેલેન્ટ ટીમ એ બરાડ સ્કૂલનો એક નવો અભિગમ છે કે ધોરણ 5 થી શરૂ કરી અને 11-12 સુધીના બાળકો માટે અમે એની કારકિર્દીનું ડેવલપમેન્ટ 5મા ધોરણથી જ અમે ટાર્ગેટ આપીએ છીએ. કોઈને ડોક્ટર બનવું હોય, કોઈને એન્જિનિયર બનવું હોય, સાયન્ટિસ્ટ બનવું હોય કે પછી ફાર્મસી લાઈનમાં જવું હોય કે કોમર્સ લાઈનમાં જવું હોય, બાળકોને 5મા ધોરણથી જ એનો માઇન્ડ સેટ કરી અને એને જીવનમાં ઉપયોગી થાય એવી સ્કીમો ચલાવવામાં આવે છે જેને અમે ટેલેન્ટ ટીમના નામથી ઓળખીએ છીએ. અત્યાર સુધી અમે અમરેલીની તમામ સ્કૂલોને ટેલેન્ટ ટીમની અંદર આમંત્રિત કરતા અને એક મરજિયાત ફોર્મની અંદર એટલે કે સ્કૂલ ટાઈમ ઉપરાંતના સમયમાં અમે આ ચલાવતા, પણ આવતા વર્ષથી જૂન મહિનાથી જે નવું સત્ર શરૂ થાય એમાં ભરાડ સાહેબે જેમ આપણને અહીંથી કીધું કે હવે અમે તમામ બાળકોને ફરજિયાતપણે આવું સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરાવવા માંગીએ છીએ. તો આવતા જૂનથી ભરાડ સ્કૂલની અંદર અભ્યાસ કરતા તમામ બાળકોને અમે સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરાવશું, પછી એ કોમર્સ ક્ષેત્રે હોય કે સાયન્સ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય. અને એના માટે માત્ર અમારો શિક્ષક ગણ પૂરતો નથી, પણ અમરેલી અને ગુજરાતના સારા સારા ટેકનોક્રેટ, સારા સારા એન્જિનિયર અમે અહીંયા એને આમંત્રિત કરીશું અને એ માણસો આપણા બાળકોને એ આ ટાઈપનો કોર્સ કરાવશે જેને અમે ટેલેન્ટ ટીમના નામથી ઓળખીએ છીએ. જે કોઈ વાલીને એના બાળકને મોકલવું હોય તો એમનું રજીસ્ટ્રેશન પણ અમે કરી રહ્યા છીએ. આપ ગમે ત્યારે સ્કૂલનો કોન્ટેક્ટ કરી અને ટેલેન્ટ ટીમમાં આપનું નામ નોંધાવી શકો છો. ભારત માતા કી જય. હસ્તો અમારા માનવંતા વાલી કમાણી નટુભાઈને વિનંતી કરીશ કે અહીં આવીને એમનો અભિપ્રાય આપે. બાળકોની અંદરની જે ઉર્જા છે એ આપે ખૂબ મહેનત કરી અને અથાક પ્રયત્નોથી અમને આ બધી કળાઓ અંદરથી બહારથી બતાવી. હું શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ, શ્રી અમર બાલકૃષ્ણ સ્વામી, શ્રી પંકજભાઈ તથા મહેમાનો, વાલી ભાઈઓ તથા બહેનો તેમજ વાલા વિદ્યાર્થી બાળકો, લગભગ 2 વર્ષ બાદ કોરોનાની મહામારી બાદ આજે બાળકો સાથે ખુલ્લા મેદાનમાં બધાની સાથે મજા મસ્તી કરતા બાળકોને જોઈ એક વાલી તરીકે મને અપાર ખુશી થાય છે. આશા રાખીએ કે કુદરત મહેરબાન રહે તો આવા મંગલમય દિવસો બાળકોને મળતા રહે અને તેમનામાં પડેલી શક્તિઓને બહાર લાવવા મદદરૂપ થાય. મારા માટે ભરાડ સ્કૂલ એ નવી નથી, કારણ કે મારો પુત્ર તથા ગામના ઘણા બાળકો આજે આ સ્કૂલમાં ભણે છે. હાડમારી હોય છતાં ભરાડ સ્કૂલે તમામ વ્યવસ્થા ગોઠવીને પણ અભ્યાસ ન બગડે તેનું ધ્યાન રાખેલ છે અને હવે ઓફલાઈનમાં વધુ ને વધુ બાળકો હિતના પ્રયોગો જેવા કે વિજ્ઞાન મેળો, ટેલેન્ટ ટીમ, પોસ્ટર સ્પર્ધા અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી સર્વાંગી વિકાસ થાય તેવા આયોજન કરી રહ્યા છે. તે સારી બાબત છે. હાજર રહેલા વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે ગીજુભાઈ ભરાડના માર્ગદર્શન મુજબ ચાલતી રાજકોટની સ્કૂલ આપણા અમરેલીમાં હોય ભવ્ય ગૌરવની વાત છે. દરેક વિદ્યાર્થીની શક્તિને પારખી તેને તે ખૂબ મુજબની પાખો આપી, ઉડાન આપી અપાવી એ ભરાડ સાહેબ જેવા અનુભવી કરી શકે છે તે ધ્યાનમાં લઈ મહત્તમ લાભ લેવા સલાહ આપું છું. આપણે બધાએ ખૂબ આ નાના નાના ભૂલકાઓને
જોઈને ખૂબ મહેનત કરી છે આ લોકોએ, એટલે ગુરુ થઈ અને એને પાઠ શીખવાડ્યા છે, આ બધું શીખવાડ્યું છે, મહેનત કરી છે. આપણે બે કલાકમાં આપણે આ બધું પૂરું કર્યું, એ 15 દિવસથી સતત એની પાછળ મહેનત કરી આપણા બાળકોનું જે અંદરની ઉર્જા હતી એ શક્તિ લાવી અને આપણા મુજબ આપણને બતાવી. ખૂબ ખૂબ આભાર સ્કૂલનો. વંદે માતરમ. ભારત માતા કી જય. નમસ્કાર. હું વાલી તરીકે તો આજે કાર્યક્રમની જ વાત કરીશ, કારણ કે અહીંયા ધર્મના સંતો પણ હાજર હતા અને હું જેને નવા નામથી આજે સંબોધન કરીશ કે શિક્ષણના સંત છે બીજુ દાદા, કે જેમણે સંતોએ ધર્મનો જીવંત રાખવા માટે ભેગ લીધો હોય છે, એમણે શિક્ષણને જીવંત રાખવા માટે આ ઉંમરે પણ ભેગ લીધો છે અને એ સંસ્થા આપણને અમરેલીની અંદર મળે છે. આ સંસ્થા મારા માટે તો નવી નથી, કારણ કે હું તો પંકજભાઈને એની સાથે 20-22 વર્ષોથી જોડાયેલો છું અને કેન્દ્ર સરકારના એક વિભાગમાં જ્યારે જોબ મળી એ પહેલાં પંકજભાઈની સંસ્થાની અંદર શિક્ષક તરીકે જ કારકિર્દી મેં શરૂ કરેલી, એટલે છે તો શિક્ષક જીવ છું અને આ બંને સાથે હું જોડાયેલો છું, સંસ્થાઓ સાથે, ઇના વિદ્યાલય સાથે. પરંતુ તમે આજે મારે કોઈ શિક્ષણ વિશે અત્યારે વાત નથી કરવી, કારણ કે શિક્ષણવિદ અહીંયા બેઠા છે. મારે અત્યારે શિક્ષણ વિશે કોઈ વાત નથી, કાર્યક્રમ વિશે વાત કરવી છે વાલી તરીકે. અને તમે બધા બેઠા છો, એક માર્કિંગ કરજો કે હતું વાર્ષિક ઉત્સવ, પણ વાર્ષિક ઉત્સવની દરેક કૃતિની અંદર સમાજની અનેક વિવિધ, જે અત્યારે માનો કે એણે સ્પોર્ટ્સનું લીધું, દેશભક્તિ લીધી, રાષ્ટ્રવાદ લીધો, કોરોનાનો મુદ્દો લીધો, એક દીકરીઓનો જે ભ્રૂણ હત્યા બાબતની, એટલે જે દરેક સમાજની એક સમસ્યાઓ છે, સમાજની અંદર જે અત્યારે વર્તમાન જે આપણે ફેસ કરી રહ્યા છે કોરોના, એના વિશે બાળકોએ કર્યું. અને ધન્યવાદ હું આપવા માંગીશ કે ભાઈ કોઈ કોરિયોગ્રાફરના નામ લીધા હતા, મને નામ તો યાદ નથી, એ બંને ભાઈઓ અને ટીચર્સ જે બધા બહેનો, કારણ કે અમે પણ કરતા કાર્યક્રમ એટલે ખબર છે કેટલી મહેનત થાય, એ ટીચર્સ અને કોરિયોગ્રાફર શ્રી તેમજ સંસ્થાના ડાયરેક્ટર પંકજભાઈ, તમામનો આભાર કે આ કાર્યક્રમ એક ખરા અર્થની અંદર વાર્ષિક ઉત્સવ તો હતો જ, પણ બાળકોની અંદર જે ટેલેન્ટ હતું એણે બહાર લાવ્યા અને એક પણ કૃતિ એવી નથી કે એની અંદર કોઈ હિન્દી ફિલ્મોના ગીતો હોય કે આ હોય તે, બાકી આપણે જોઈએ કે બીજી સંસ્થાઓમાં કેવા પ્રકારના આપણે વાર્ષિક ઉત્સવો થતા હોય છે, આમાં એક પણ કોઈ પણ પ્રકારની આછકલાઈ નહોતી, બાળકોને આમાંથી કંઈક શીખવા મળે આ પ્રકારનું એક હતું. એટલે આના પરથી તમે સમજી શકો છો કે ગીજુ દાદાનું શિક્ષણ નીતિ જે છે એ એક સારામાં સારો વિદ્યાર્થી તો તૈયાર કરવાનો જ છે, પણ સમાજમાં સારામાં સારો માણસ તરીકે બહાર પડે આ એક શિક્ષણ નીતિ છે. વધારે કંઈ નહીં કહું, કારણ કે અત્યારે હવે બધાને ઝોલાઈ આવે છે ને, નાસ્તો તૈયાર છે. અને સાહેબે મને વાત કરી એ પ્રમાણે, કારણ કે મારી ડોટર છે ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હતી, જે એક મારી ભૂલ હતી કે મેં ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી, એટલે અંગ્રેજી માધ્યમનો અત્યારે એક આપણને મોહ થઈ ગયો છે, પછી એ ઘરે આવીને બધું અંગ્રેજી જ બોલે, આપણને આવડતું ન અને એને ગુજરાતી ન આવડે, એટલે પછી એવું થાય કે ઓલા આપણે ગુજરાતી કેવો છે પણ મારી નથી બોલવી, કે બે બગડી. પરંતુ વિકલ્પ નહોતો એક ગુજરાતી સારી સંસ્થાનો માધ્યમનો. અને પણ જ્યારે બરાડ સાહેબે અહીંયા સંસ્થા ચાલુ કરી ત્યારે આપણે, મારી તો એવી જ એક નમ્ર વિનંતી છે કે તમે જોઈએ કે ગુજરાતી માધ્યમમાં આપણા બાળકો ભણે છે, છતાં પણ કોઈ ટેલેન્ટ કોઈ કમી એનામાં છે નહીં, એટલે એવી રીતના આપણે ગુજરાતી માધ્યમમાં આગળ વધારી અને એ સમાજની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે છે, એટલે વધારે હું કંઈ નહીં કહું. આભાર. આપણી સમક્ષ
માતૃભૂમિને ઉજાગર કરતું સરસ મજાનું વંદે માતરમ ગીત લઈને આવે છે આપણા બરાડા સ્કૂલના વિદ્યાર્થી. દિલ મે જનોન આંખો મેં દેશભક્તિ કી ચમક રખતા હૈ દુશ્મન કી જાન નિકલ જાય આવાજ મેં ચમક.